નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રીજો દાખલો જોઈશું આગળના દાખલાના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે એટલે એકવાર તમે ન જોઈએ તો જોઈ લેજો નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો પ્રયત્ન અને ભૂલની રીતે હું તમને સમજાવું છું પહેલો સમીકરણ છે પાંચ પી વત્તા બે બરાબર સત્તર તો વિદ્યાર્થી મિત્રો કહેવાનું એવું છે કે અહીં પીની જુદી જુદી કિંમતો આપણે મૂકવાની છે અને એવી કિંમત મૂકવાની એનો ઉકેલ કે આપણે સત્તર આવો જુઓ આવું આપણે જોઈએ અહીં તમે જુઓ તો સત્તર તો આપણને તરત ખ્યાલ આવી જાય કઈ કિંમત સાચી છે પણ આપણે બે ત્રણ કિંમતો મૂકીને બતાવીશું જો અહીં સત્તર છે એટલે અહીં એક મૂકીએ એટલે પાંચ એકા પાંચા એટલે પોચ ન બે સાત એટલે ના આવે એટલે એકે નહીં આવે ચલો બે મૂકીએ એટલે પોચ દુ દસ ને બે બાર તો તો એ ના આવે ત્રણ મૂકીએ પોતે પંદર પંદર ને બે સત્તર તો પીની કિંમત કેટલી મૂકવી પડે ત્રણ મૂકવી પડે આપણને ખ્યાલ છે જવાબ તો અહીં આપણે એ લખીશું પી બરાબર જીરો એક બે ત્રણ કિંમતો મૂકતો આપણને તો ઉકેલની તો ખબર પડી જઈ પણ આપણે કિંમત દાખલો ગણવો પડે બરાબર છે તો અહીં આપણે એવો દાખલો ગણીએ જઈએ અને લખતા જઈએ ચલો અહીં પી બરાબર જીરો મૂકતા તો ડાબા કઈ છે પાંચ પી વત્તા બે બરાબર પાંચ એમના એમ જગ્યાએ મૂકવાનું ઝીરો વધતા બે તો પાંચ ગુણ્યા જીરો એટલે જીરો વધતા બે તો બરાબર બે આયા તો એ તો મેં જોવો તો અહીં તો સત્તર લાવવાના છે તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવા ચલો પીની કિંમત ઝીરો મૂકી દઈ હવે કંઈ મૂકીશું એક તો પી બરાબર એક મૂકતો તો ડાબા બરાબર પાંચ પી બે તો પાંચ એમ ના એમ પીની જગ્યાએ એક વધતા બે તો પાંચ એકા પાંચા વધતા બે તો પાંચ ને બે સાત તો અહીં તો સાત આવી એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા કિંમત હજી આપણી આવી નથી ચલો પી બરાબર બે મૂકવા આવો પી બરાબર બે મૂકતો તો ડાબા પાંચ પી વત્તા બે બરાબર પાંચ પીની કિંમત કઈ મૂકવાની બે વત્તા બે દસ તો દસ બરાબર બાર આવી તો આપણ કિંમત વેલિડ નથી આપણે સત્તર લાવવાની છે તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા ચલો પી બરાબર ત્રણ મૂકીએ પી બરાબર ત્રણ મૂકતા તો ડાબા પવન ઉડી જાય ચલો પાંચ પી વત્તા બે પાંચ પીની કિંમત ત્રણ વત્તા બે તો પોત્તરી પંદર વત્તા બે પંદર બંને બે સત્તર તમે જો આપણે તો સત્તર લાવવાના હતા એટલે ઉકેલ કયો મળ્યો પી બરાબર ત્રણ તો અહીં લખવાનું પી બરાબર ત્રણ કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે અહીં લખવાનું ધેર ફોર પી બરાબર ત્રણ એ પાંચ પી વત્તા બે બરાબર સત્તરનો ઉકેલ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા ગણવાના છે ચલો બીજો જોઈએ આવું શું કહે છે બીજી સમીકરણ ત્રણે એમ ઓછા ચૌદ બરાબર છે ચલો અહીં લખું હું બીજું ત્રણ એમ ઓછા ચૌદ બરાબર ચાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો શું થાય હું ચાર લેવાના છે તો એમની કઈ કિંમત માટે ચાર આવે એ આપણે નક્કી કરવાનું છે ચલો એમની પહેલાં એક લઈએ તો ત્રણ એકા ત્રણ આ ત્રણમાંથી ચૌદ જાય તો વિદ્યાર્થી માઇનસ આઠ આવે આ તો ધન છે એટલે એકે નહીં આવે બે ના આવે ત્રણ ચાર પાંચે લઈએ તો પોચતરી ત્રણ પંચો પંદર પંદરમાંથી ચૌદ જાય એટલે એક આવે અહીં તો ચાર છે એટલે પાંચ ના આવે છ એ લઈએ તો છ તરી અઢાર અઢાર ઓછા ચૌદ અઢારમાંથી ચૌદ જાય તો કેટલા આવ્યા ચાર આવી ગયા વિદ્યાર્થી મિત્રો તો એમની કિંમત કેટલી લીધી આપણે એમની કિંમત છ લીધી ત્રણે વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો બરાબર છે એમની છ લીધી તો આપણે બધી કિંમત નહીં લેવી તો એમ બરાબર ચાર પાંચ છ મૂક તો આપણને તો સાચી કિંમત ખબર પડી જઈ છે એટલે વધુ લોબો દાખલો ગણવાની કોઈ જરૂર છે નહીં શું કામ લોબો દાખલો ગણવો પડે બસ આવું મૂકીએ ચલો બરાબર પહેલાં એમ બરાબર ચાર લઈએ એમ બરાબર ચાર માટે તો ડાબા તો ત્રણ એમ ઓછા ચૌદ બરાબર ત્રણ એમ ના એમ એમની જગ્યાએ ચાર મૂકો ઓછા ચૌદ તો કેટલા આવશે ચાર તરી બાર ઓછા ચૌદ બારમાંથી ચૌદ જોઈએ એટલે માઇનસ બે આપણે તો ચાર લાવવાના છે તો એ લખી દેવાનું ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા ઓકે ચલો એમ બરાબર પાંચ માટે લઈએ તો ડાબા ત્રણ એમ ઓછા ચૌદ ચલો પાંચ મૂકો એટલે પાંચ તારીખ પંદર ઓછા ચૌદ પંદરમાં ચૌદ જાય એટલે એક તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા આમાંય વિદ્યાર્થી મિત્રો કિંમત આવતી નથી બરાબર ચલો એમ બરાબર છ મૂકીએ એમ બરાબર છ માટે તો વિદ્યાર્થી મિત્રો એમ બરાબર છ માટે જોઈએ તો અહીં આવું લખીએ ડાબા ત્રણ એમ ઓછા ચૌદ છ એ મૂકશો છ તરી અઢાર ઓછા ચૌદ અઢારમાંથી ચૌદ જાય એટલે ચાર તો અહીં ચાર કિંમત આવીને અહીં પણ કેટલી માગેલી છે ચાર તો ઉકેલ મળી ગયો છે આપણને ખ્યાલ આવી ગયો તમારે તો અહીં લખી દેવાનું એમ બરાબર છ માટે ત્રણ એમ ઓછા ચૌદ બરાબર ચારનો ઉકેલ મળે છે બસ આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ તમારે આ રીતના કરવું હોય તો કરી દેવાનું છે એકદમ ઈઝી છે વિદ્યાર્થી